感觉的，我可留着。કરીને આવે છે અને કદાચ મને મારી નાખે એવું વન વિભાગ રાહ જોઈ રહી છે કહું હું બહુ જ બીક લાગે છે દીપડો અમારા ઘર સુધી આવી જાય છે કરવાનું વતની છું મારું ખેતર છે લગભગ ગામથી 50 મીટર દૂર પહેલા એક મારો વાછરડો માર્યો હતો એ 73 માર્યો હતો અને આ 29-4 પાછી આ વાછરડી મારી છે એટલે વારંવાર દીપડો મારા ઉપર જ હુમલો કરીને આવે છે અને કદાચ મને મારી નાખે એવું વન વિભાગ રાહ જોઈ રહી છે કહું મને કોઈ સમજાતું નથી અત્યારે હું રજૂઆતો મેં તો કરી છે એવા તો કેટલાય ખેડૂતો એ રજૂઆતો કરી છે પણ કઈ અરે આ સાવડો બોલુંદ્રા ગોખરવા રામેશ્વર પાટકોટા ટીંટીસર સજાપુર ગઢડા પાદર આ બધા લાલપુર આ બધા ગામડાઓમાં 6 દીપડાઓનો આંતક છે કાલના સમાચાર મુજબ મળ્યું છે કે 6 દીપડાઓ હોય છે આવું જાણવા મળ્યું છે તો આ 6 દીપડાઓ અંતક કર તો કેટલું બધું નુકસાન કરી નાખશે કઈ બાજુ છે દીપડાઓ આ દીપડા અત્યારે તો આ સામેના ડુંગરમાંથી આવેલો છે આ સામો ડુંગર દેખાય એ ડુંગરમાંથી આવેલો છે પેલા ખેતરમાં થઈને અહીંયા આવ્યો છે ના અંદર કોઈ સહાય મળી નથી મને અત્યાર સુધી નોંધી જ્યા છે અને લખી જ્યા છે એ એવું કહ્યું હતું કે અમારે જરૂર પડશે ત્યારે તમારી પાસે આધાર કાર્ડ અને તમારી બેંકની પાસબુકનું નકલ એ અમે બે નકલો માગાવશું પણ અત્યારે સુધી કોઈ નકલો માગીએ નથી ને કઈ નહીં પંચાયત નો દાખલો માગે તો પંચાયત નો દાખલો મેં આપી દીધો છે તમારી શું માંગ છે મારી માગે છે કે મને સહાય જે થતી હોય એ આપો અને બાકી આ પોજરામાં ગમે તે રીતે પોજરામ પૂરી ના દીપડા હોય છે બહાર કાઢ તો બહુ સારું છે નહી તો કેટલાય લોકોનું આ મારણ થાય અને અમારો છોકરો બહેરો ખેતરમાં જવું દિવસે જવું અમને ફફડાટ રહે છે આ ખેતરના બાજુમાં 100 ફૂટ દૂર જ મારું આ ઘર રહ્યું નજીકમાં જ રહું છું અને છેલ્લા 4 મહિનાથી દીપડાનો બહુ જ બીક લાગે છે દીપડો અમારા ઘર સુધી આવી જાય છે મારા ઘરથી 100 ફૂટ દૂર જ આ વાછડાનું મારણ કરેલ છે આ તો આ બીજી વખત બન્યું સાહેબ એટલે અને આ માટે વન વિભાગ વત્તા તંત્ર જેને લાગતું ઓળખતું હોય આનો કોઈક રસ્તો કાઢી અને અમને આ ભયમાંથી મુક્તિ અપાવે એવું મારી વિનંતી છે આ બાજુ કેટલા વિસ્તારમાં કયા કયા વિસ્તારમાં કેટલા સમયથી જોવા મળે છે છેલ્લા 4 મહિનાથી આ દીપડાનો આતંક છે સાહેબ અને આટલા નજીકના 10-12 ગામો પછી અત્યારે તો હવે બધા ખેતરોમાં ઘરો કરી દીધો ખેતરોમાં રહેવા જતા રહ્યા છે એટલે હવે રાત્રે પાણી વારવા જવું હોય તો મુશ્કેલી રહેશે હવે આ મુશ્કેલીને દૂર કરવા માટે પોજવાની વ્યવસ્થા બીજી કોઈ પણ વ્યવસ્થા કરવા જેવી હોય એ વ્યવસ્થા સત્વરે વ્યવસ્થા કરવા અમારી વિનંતી માહોલ કેવું છે માહોલ ભયનો માહોલ છે અત્યારે અમે કહું છું કે કોઈ દિવસે પણ બે એકલ દોકલ માણસ ખેતરમાં જઈ શકતા નથી 4 પૂરો લેવા માટે એટલે ભયનો માહોલ બહુ છે એમ